भाई भाई लोग कैसे हो। बैठा छे यार, आ कोई इवेंट पूरो થઈ ગયો, બધી પબ્લિક ભાગી ગઈ છે। 4:30 ના અમે આયા છે ભાઈ। હા ભાઈ, બરાબર છે। હા હા, અને રાત્રે ભી અમે 2 વાગે ઊંઘ્યા હતા, બરાબર। એ બિલકુલ આરામ નથી, બિઝનેસ કામ કર્યું છે। હા હા, રાતના 8 વાગી ગયા છે, હજી અમે હિંમત વગર બેઠા છીએ। ઓસી જી અલગ થઈ ગઈ છે। આ મારો એક ભાઈ છે જે અમારી સેવડે અમે બેઠો છે, એને મારી બહુ ચિંતા છે। ઓહો હો હો, સખત। જે નીકળે એમની પાસે માચિસ માગે છે ભાઈ, અને આ ભાઈ ને ખબર નહીં અડધો અડધો કલાક રિસીવ રિસીડ રિસીવ રિસીડ આવે, અહીંયા પૈસા નામનો ટકો નહીં। અમે અહીંયા આ કેટલા મોકલવાના, 500 આ મોકલ્યા, તમારા એકાઉન્ટ માંથી 500 કટ થયા છે। સલાહ એ દુખ કાય ખતમ નહી હોતા બે, પાર્કિંગ બતાવી દો તમને એટલે આ ભાઈ કોઈ ન મળે। જો સવાર તમને બતાવી દો ને કે 200 ગાડી છે, જોઈ લો બેઠા છે। એક ભાઈ આવે છે ગાડીની ચાવી લઈને, કારણ કે એ ગાડીની ચાવી લઈ ગયો છે અને નીકળી ગયો છે અમદાવાદ। હવે ભાઈ જલ્દી આવે એટલે પાછા આપણે બ્લોગમાં, એ ભાઈ આવે એટલે તમને બ્લોગમાં પાછો આવશું। ત્યાં સુધી આરામ કરો મારા ભાઈ, અમે તો અહીંયા બેઠા જ છીએ, હેરાન થયા જ છીએ। હું બેસી જાઉં ભાઈ નીચે, થાકી રહ્યો યાર। બેસો, શાંતિથી બેસો, આરામ કરો, હોઈ જાઓ। પાર્કિંગના દરવાજા પણ બંધ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। જો આ ભાઈ આવ્યા છે ગાડીની ચાવી લઈને, આવો પધારો, આવો પધારો, અમારા ભાઈ લગુમાં બેઠા છે। કોઈ નહીં ભાઈ, 200 ગાડી ઉભી હતી, કોઈ નહીં, તું અત્યારે આવ્યો બોલ। એટલે મારું નસીબમાં એવું હતું કે મારા ભાઈ તમારા જોડે જવાનું, પ્યારી સમજ ગઈ એક કલાક પહેલા વિદાય થઈ ગઈ, લગભગ છોકરા વાળા ઘરે પહોંચો આવ્યા। અમે અહીંયા શું કરી, શું કરું, હું શું કરીએ, કહું આમાં ફટાફટ બોલ જાઉં, શૂટ કરો, ચલે લો ગાડી બોપર જ જાઉં, હિંમત નગર સીલ જવાનું નહીં, મને તો સીલ નહીં જવાનું। અરે ભાઉ, અત્યારે છીએ અમે હિંમતનગર, અમારી સ્પાર્કમાં લાઈટો થોડીક ઓછી હતી, તો આ ભાઈએ ખર્ચો કરી નાખ્યો છે નવા બલ્બનો, હમણાં લગાવે છે। શું થયું, પાણી રાખો છો? અરે યાર જુઓ યાર, આ બાપ 6000 પણ ખર્ચો થવાનો છે આજે, કેમ શું થયું? બોલા લાઈટ નવી ના ખાઈ, જો આ સાહેબ ના હાથમાં લાઈટ જો, ભાઈ ભાઈ 6000 રૂપિયા છે, પાણી જોતું રહેવાનું, 6000 ની લાઈટ નો ખર્ચો કર્યો છે પ્રકાશભાઈ, કાપવામાં આવશે આજ રાતે, આજે રાતે કઈક કાપવામાં આવશે, લાઈટો લગાવી અને અમદાવાદ નીકળશું, કારણ કે લાઈટો નથી ને એટલે અમને તકલીફ થતી હતી જવા માટે, એક્સટ્રીમ ને ગાડી નામ હું સ્પાર્ક, સ્પાર્ક સ્પાર્ક ફોર્ચ્યુનર, સ્પાર્ક ફોર્ચ્યુનર માં ગાડી થોડીક લાઈટિંગ ઓછી હતી એટલે નવી રખાવી દીધી છે, કારણ કે અમદાવાદ જવામાં પ્રોબ્લેમ થતો હતો અમને। લાઈટ થમી પ્રજાપતિ, હા યે જી પ્રજાપતિ, એ જે બોલો પ્રજાપતિ, હા પ્રજાપતિ, ઓર યે પ્રિયાંક, પ્રિયાંક પ્રજાપતિ, પ્રિયાંક પ્રજાપતિ, યાર और उनका ये है न्यू लेटेस्ट कार एसेसरीज, लेटेस्ट में से लेटेस्ट गोला लिया। હિંમતનગર માં ભાઈ ની શોપ છે, તો હિંમતનગર જયારે આવો ત્યારે આ ભાઈ તમારે કાર માં કઈ પણ પ્રોબ્લેમ હોય એનો પીછો આગળ નો બતાય, તેજસભાઈ ની મુલાકાત કરજો, દુકાન જોઈ લો જલ્દી, તેજસભાઈ એવું કીધું છે કે તમે પ્રજાપતિ છો ભલે પૈસા પછી આપજો, કોઈ ચિંતા નથી, બાકી બીજા કોઈ માટે અવેલેબલ નથી, સારું ચલો હવે જઈ રહ્યા, અમદાવાદ જઈ રહ્યા છે,
રસ્તામાં જે અપડેટ આવે તમને આપી દઈશું. અપડેટ આવશે તો આપશો, ને કે હવે થાકી ગયા છે. ઓ ભાઈ આખો દિવસ અપડેટ આપી યાર. અપડેટ તો આવજે હજી લાઈટોની. ચેનલ નું નામ છે 5 સ્ટાર કાનોડો 1941 વ્લોગ્સ. સબસ્ક્રાઇબ કરો યાર. ક્યારના તમે બને જોવો છો? ક્યારના યાર ઉભા રહ્યા છે હિંમતનગર થી નીકળ્યા પહેલા નાસ્તો કરવા. આ ભાઈ એક મોટો નાસ્તો લઈને આવ્યા. બહુ મોટો ઈમલી છે. આંબલી 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 તમે નાના હતા ત્યારે આંબલી ખાધા પછી શું રિએક્શન આવે છે એ તમારે જોવું હોય તો તમે લાઈવ જોઈ શકો છો. પહેલા જ આવે મસ્ત ચાય બની રહી છે. ચાય પાણી કરવા ઉભા રહ્યા છે. હા ભાઈ ચાય બનાવે છે. હિંમતનગર ની અંદર, હિંમતનગર આ તો ગાંધીનગર, ગાંધીનગર ની અંદર જેને ચાય પીવી આઈ જાવ લે. નહીં અમદાવાદ ક્યાં મોટું હતું? ગાંધીનગર કરતા કરતા અમદાવાદ ક્યાં? અરે આપડે આઈએમ નઈ, આઈએમ અત્યારે બ્રાન્ચ છે ને. અચ્છા બ્રાન્ચ છે. ચલો લગા ક્યાં નાસ્તો કરી હજી એક ઠેકાણે જવાનું છે. તમે જોડાયેલા જ રહેજો 5 સ્ટાર વ્લોગ માં. એટલે કેમ હાથથી એટલે તમે પગે થી બી ખબર છો? એમની હાથથી એટલે પગે થી બી ખાવ છો તમે? હાથથી ખાવાની જે મજા છે ને બોસ, હાથથી ખાવાની એ ચમચા ચમચી થી ના આવે. ખાવ શું છો? એ તો કયો દાળ બાટી, ખોબા બાટી, સ્પાઈસી. ક્યાં ની શું લોકેશન છે? આબુ. આબુ શું? આબુ આબુ થોડી, આબુ એમએસ આબુ, છારોડી. છારોડી પોતાની બાજુમાં જગતપુર ની પાછળ અમદાવાદ. જગતપુર કેવાય ને અમદાવાદ છે લોકેશન માં. અમદાવાદ જો અહીંયા નજીક આવો, નિર્માથી 4 કિલોમીટર. ભાઈ લાઈટ આપો બગા, બગા લાઈટ બંધ બગા. સુંદર પડી ગયેલ છી. અરે આ આની માન ને. અને આ છે આપડે ડોલ, જેમાં દાળ ભરેલી છે. જો નાની ડોલ, નાની બાટી, બસ બાટી દાળ પી, દાળ પી જાય એટલે દાળ બાટી ઓળી જાય. પ્રકાશભાઈ ના નામે ચરી ખાઓ કરો.